હે એવરી વન વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી ટાર્ગેટ જીપીએસસીના જીસીઆરટી એનસીઆરટી સિરીઝની સાયન્સ એન્ડ ટેકનિક સિરીઝમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આના પહેલાં આપણે ધોરણ નવના ચાર પ્રકરણ ગયા આજે આપણે પાંચમું પ્રકરણ કરવા જઈ રહ્યા છે બરાબર પણ એના પહેલા તમે જો આપણી આ ટાર્ગેટ જીપીએસસી ટીજી ઓબ્વિયસલી સાહેબ દરેક વિડીયોમાં વાત કરો છો તો હું તમને રિમાઇન્ડ કરાવું છું કે ભાઈ તમે કંઈક ચૂકી રહ્યા છો દરેક વિડીયોમાં તમારી કદાચ નજર ના પડતી હોય તો એક વિડીયોમાં એ કદાચ નજર પડશે તમારું ભૂલું થશે તમેને વધારે માર્ક્સ લાવવા માટે આ વેબસાઇટ મદદરૂપ છે ડેઇલી કરંટ અફેર્સ છે વીકલી કરંટ અફેર્સ છે મંથલી કરંટ અફેર્સ છે બધું જ છે તે આપણી આ વેબસાઇટ ઉપર તમને અપલોડ કરવામાં આવે છે તમામ વિદ્યાર્થી મિત્રો છે તેમને આ વેબસાઇટને ફોલો કરવાની છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં તમને લિંક આપી છે બરાબર ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવાનું હર્ષલ જૈન સર છે એ ટેલિગ્રામ ચેનલ લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જોડાઈ જાવ એટલે તમને ડેલી પર્પઝ ઉપર લિંક મળી રહે તમે લોકો છે તમારી રોજની પ્રતિક્રિયાઓ છે તે તમે જાળવી શકો પ્રતિદિન તમારે કઈ ક્રિયાઓ કરવી છે બધું જ તમે લોકો છો તે રાઇટ મેળવી શકો રાઈટ પહેલો પ્રશ્ન આજનો અને આજનું પહેલો પ્રશ્ન છે સૌપ્રથમ કોષની શોધ કયા વૈજ્ઞાનિકે કરેલ છે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરેલ છે સૌપ્રથમ કોણે શોધ કરી રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક દ્વારા છે તે શોધખોળ કરવામાં આવી છે રાઈટ એના બાદ જો વાત કરીએ આપણે આગળ તરફ રોબર્ટ હુક છે બરાબર એને શોધ કરી છે કોષની

કયા પદાર્થો છે તે એ આવેલા છે યાદ રાખજો પ્રોટીન એન્ડ લિપિડ્સ શું પ્રોટીન એન્ડ લિપિડ્સ છે તે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે તેના બાદ ખાલી જગ્યા વાત વિનિમય માટે અગત્યની ભૂમિકા કોષ અને કોષના બાહ્ય પર્યાવરણ વચ્ચે ભજવે છે તો યાદ રાખજો સાચો જવાબ આવે છે ઓપ્શન નંબર પ્રશ્ન બરાબર પ્રસરણ છે એ જવાબ આવશે ખાસ ઇમ્પોર્ટન્ટ છે ભૂલાઈ નહી આપને તેના બાદ જો વાત કરીએ આપણે આગળ તરફ નેક્સ્ટ પાણીના અણુઓની ગતિ બરાબર પાણીના અણુઓની ગતિ પ્રસરણના નિયમ અનુસાર પસંદગીમાન અર્ધ પ્રવેશશીલ પટલ દ્વારા થાય તેને શું કહેવાય આશ્રુતિ કહેવાય શું કહેવાય આશ્રુતિ કેવાશે એના બાદ નેક્સ્ટ વાત કરીશું આગળ તરફ જો કોષમાં પાણીનું માધ્યમ બહારના દ્રાવણ કરતાં વધુ સાંદ્ર હોય તો કોષમાં કઈ પ્રક્રિયા દ્વારા પાણી દાખલ થશે આશ્રુતિ દ્વારા દાખલ થશે તેના બાદ વાત કરીશું આગળ તરફ જો કોષમાં તેમજ કોષના બહારના માધ્યમમાં પાણીનું સંકેન્દ્રણ સમાન હોય ત્યારે કોસરસ પટલ માંથી કઈ દિશામાં પાણીનું વહન પામશે બંને દિશામાં પાણીનું વહન પામશે રાઈટ તેના બાદ વાત કરીશું કોષના માધ્યમ કરતા પાણીનું સંકેન્દ્રણ બહારની તરફ ઓછું હોય ત્યારે કોષમાં પ્રવેશતા પાણી કરતાં કોષની બહાર નીકળતા કોષનું પ્રમાણ વધુ હોય તો કોષ કઈ પરિસ્થિતિમાં જોવા મળે છે કોષ ચીમડાઈ જાય છે બરાબર કોષ ચીમડાઈ જાય છે નેક્સ્ટ વાત કરીએ છીએ આગળ તરફ આશ્રુતિ દ્વારા પાણી કોષમાં દાખલ થાય તેવા દ્રાવણને શું કહે છે અધો સાંદ્ર દ્રાવણ કહેવાય છે કેવું દ્રાવણ અધો સાંદ્ર દ્રાવણ છે તે કહેવાય છે રાઈટ તે કે પણ ડેટા યાદ રાખીશું વનસ્પતિ કોષમાં બંધારણીય મજબૂતાઈ આપતા કયા પદાર્થની બનેલ છે સેલ્યુલોઝની બનેલ છે બરાબર સેલ્યુલોઝની બનેલ છે રાઈટ

કોના બનેલા છે ડીએનએ અને પ્રોટીનના બનેલા છે તેના બાદ વાત કરીશું આગળ તરફ બેક્ટેરિયા જેવા પ્રોકેરિયોટા સમૂહના કોષોની મધ્યમાં આવેલ ન્યુક્લિક એસિડને શું કહે છે ન્યુક્લિયોઇડ કહે છે શું કહે છે ન્યુક્લિયોઇડ કોષ કેન્દ્ર ન ધરાવતા પ્રાણી કોષનું નામ શું છે તો યાદ રાખજો માનવનો રક્ત કણ બરાબર માનવનો રક્ત કણ પ્રાણી કોષ કરતા વનસ્પતિ કોષમાં શું વધુ સખત હોય છે કોષ દિવાલ શું કોષ દિવાલ મૂળ રોમ કઈ પ્રક્રિયા દ્વારા પાણીનું શોષણ છે તે કરે છે તો યાદ રાખજો અશ્રુતિ દ્વારા કેના દ્વારા અશ્રુતિ દ્વારા કરે છે તેના બાદ જો વાત કરીએ આપણે આગળ તરફ નેક્સ્ટ પોશનમાં બીજું શું ઇમ્પોર્ટન્ટ રહેશે ચેકઆઉટ કરીએ આપણે અટલ વિહીન અંગિકાઓ અંગીકાજર હોય તેવા માત્ર ન્યુક્લિક એસિડના બનેલા રંગસૂત્ર ધરાવતા સજીવ સમૂહને શું કહે છે યાદ રાખજો એને કહે છે પ્રોકેરિયોટા સમૂહના કોષો રાઈટ પ્રોકેરિયો સમૂહના કોષો કહે છે તેના બાદ વાત કરીશું આગળ તરફ કોષમાં પ્રોટીન ક્યાં ઉત્પન્ન થાય છે તો રિબોઝોમ્સમાં ઉત્પન્ન થાય છે કોષરસ પટલમાં જૈવ સંશ્લેષણમાં મહત્વનો ભાગ ભજવતી અંગિકાનું નામ આપો અંતઃ કોષ રસ કઈ અંતઃ કોષ રસ નેક્સ્ટ વાત કરીએ છે ગોલગી પ્રસાધનમાં આવેલ પુટિકાઓના શું કહીશું આપણે સિસ્ટરની કહીશું શું સિસ્ટરની કહીશું નેક્સ્ટ વાત કરીએ છે પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતમાં વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારી દ્રવ્યોમાં રૂપાંતર કરતી અંગિકા કઈ છે લીલી અંતઃ કોષ રસ ઝાડ લીલી અંતઃ કોષ રસ ઝાડ આપણે કહીશું રાઈટ નેક્સ્ટ વાત કરીશું આપણે આગળ તરફ આગળના પોષણમાં કોષની અંગિકાઓ પૈકી કઈ અંગિકામાં નિપોજોનું પેકેજિંગ સંગ્રહ અને રૂપાંતરણ કરવાનું કાર્ય થાય છે તો યાદ રાખીશું સાચો જવાબ આવશે ગોલગી પ્રસાધન બરાબર ગોલગી પ્રસાધન છે તે જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ ઓન કરીશું સજીવના પૂર્ણ કોષને સ્વચ્છ રાખવાનું જે કાર્ય છે કોષની કઈ અંગિકા કરે છે લાઈસોઝોમ જેને આત્મગાથી કોથડી પણ કહે છે કેવી કોથળી આત્મગાથી કોથડી પણ કહે છે કણાપ સૂત્રનો અંતઃ આવરણ શા માટે ઘડીઓ વાળું છે સપાટીનો વિસ્તાર વધારે છે બરાબર તેના બાદ જો વાત કરીએ આપણે આગળ તરફ રંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા કઈ પ્રક્રિયા દ્વારા થાય છે રંધ્ર ખુલવાની અને બંધ થવાની પ્રક્રિયા છે તે આસ્તૃતિ પ્રક્રિયા દ્વારા થાય છે તેના બાદ જો વાત કરીએ કોષનું શક્તિ ચલણ ક્યાં ઉત્પન્ન થાય છે કોષનું શક્તિ ચલણ છે તે કણાપ સૂત્રમાં થાય છે અને કોષનું પાવર હાઉસ કહે છે છે પાવર હરિત દ્રવ્ય ધરાવતા હરિત કણને શું કહે છે રંગ કણ કહે છે પોતાનું સ્વતંત્ર ડીએને ધરાવતી અંગિકાઓના નામ આપો કઈ અંગિકા જે પોતાનું સ્વતંત્ર ધરાવે છે તો યાદ રાખજો સિસ્ટરની અને રંજક કણો સિસ્ટમની રંજન કરો રાઈટ તો આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ રાઈટ નેક્સ્ટ ચેપ્ટર આપણું પ્રકરણ નંબર છ હશે જેમાં આપણે પિસ્તાલીસ પ્રશ્નો પાકા કરવાના થાય છે રાઈટ તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા છો તો યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જોડે ટાર્ગેટ જીપીસી ટીજી વેબસાઇટ તમને હું એવરી ટાઈમ રિમાઇન્ડ કરાવીશ કેમ ભાઈ કન્ટેન્ટ છે કન્ટેન્ટ છે અને કન્ટેન્ટ તમને આપી રહ્યો છું એટલા માટે ખાસ કહું છું કે આપણી આ કન્ટેન્ટ જે ડિલિવરી કરણ સિસ્ટમ છે કન્ટેન્ટને ખાસ તમે ચૂકશો નહીં તમે લોકો ખાસ કરીને છે એરિયો એ આપણી આ વેબસાઇટને ફોલો કરજો ડેફિનેટલી તમને હંડ્રેડ એન્ડ ટેન પર્સેન્ટ છે તે એરિયા આપણી આ વેબસાઇટ મદદરૂપ થશે એમાં કોઈ બેમત નહીં રાઈટ એટલે ચોક્કસથી આપણી આ વેબસાઇટને ફોલો કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારી તમામ સરકારી પરીક્ષાની તૈયારી છે આપણા આ પ્લેટફોર્મ ઉપર થાય છે જય સોમનાથ જય દ્વારકાધીશ મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં